નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને આપની સાથે હું છું મોનિકા. સ્વાગત કરું છું આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં જેનું નામ છે મારું મંતવ્ય. દર્શક મિત્રો, મારું મંતવ્ય કાર્યક્રમમાં આપને એક પ્લેટફોર્મ મળતો હોય છે કે જેના ઉપર આપ કોલ કરીને જે તે વિષય પર આપ આપના અભિપ્રાય આપી શકો છો, આપના મંતવ્યો જણાવી શકો છો, અને એટલા જ માટે આ કાર્યક્રમ છે મારું મંતવ્ય. ખાસ આજે જે વાત કરવાની છે, નર્મદાનું પાણી સમગ્ર ગુજરાત પીવે છે, સમગ્ર ગુજરાતના લોકો નર્મદાનું પાણી પીવે છે, અને કહેવાય છે કે આગ લાગે તો પાણી આગ બુજાવવાનું કામ કરે છે, અને એ જ પાણી પર જ્યારે ભડકો થતો હોય અને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવતો હોય ત્યારે એ જ વિષય પર આજે ચર્ચા કરવાની છે મારું મંતવ્યમાં. દર્શક મિત્રો, જે પ્રમાણે વાત કરી કે ગુજરાતની જનતા નર્મદાનું પાણી પીવે છે, નર્મદા છેલ્લા કેટલાક વર્ષોથી કહી શકાય આઝાદી વખતેથી ક્યાંક નર્મદાની જે યોજના છે તેનું કામકાજ ચાલી રહ્યું હતું, તેના વિશે જે ચર્ચા વિચારણા છે તે ચાલી રહી હતી, અને ખૂબ લાંબા સમય બાદ આજે નર્મદા યોજના છે તેનું કામ ક્યાંક પૂર્ણ થવાનું હતું, અને પૂર્ણ હજુ સુધી થયું નથી તેવું કહી શકાય છે. કારણ કે હજુ ઘણું બધું કામ બાકી છે, ઘણી બધી જે યોજનાઓ છે તે બાકી છે, પરંતુ ક્યાંક એ જ પાણી ઉપર, એ જ નર્મદાના પાણી ઉપર રાજકારણ અનેક વાર ગરમાતો હોય છે. ફરી એકવાર એવો જ કિસ્સો સામે આવ્યો છે. પરેશ ધાનાણીએ એવું નિવેદન આપ્યું છે, એવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે કે મેધા પાટકર જે છે તેમના તરફેણમાં તેઓએ નિવેદન આપ્યું છે. નિવેદન એવું કે મેધા પાટકરના કારણે નર્મદાનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, ના કે ભાજપના કારણે, ના કે અન્ય કોઈના કારણે, પરંતુ મેધા પાટકર છે. તેમની વકીલાત કરતા પરેશ ધાનાણીએ કહ્યું કે મેધા પાટકરનો હાથ છે નર્મદા યોજના પૂર્ણ કરવા પાછળનો, અને આ જ મુદ્દે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ક્યાંક સામે આવ્યા છે અને આમને સામને વાક બાણ ચાલી રહ્યા છે. કારણ કે કોંગ્રેસના નેતાઓ ક્યાંક અલગ નિવેદન આપી રહ્યા છે, અને પરેશ ધાનાણી કે જેઓ વિપક્ષના નેતા છે એટલે કે કોંગ્રેસના નેતાઓ છે, અને તેમણે કહ્યું છે કે મેધા પાટકરના કારણે નર્મદા યોજના પૂર્ણ થઈ ચૂકી છે. આપને જણાવી દઈએ કે મેધા પાટકર કોણ છે. મેધા પાટકર જે રાષ્ટ્રીય કક્ષાના સામાજિક કાર્યકર છે, અને તેઓએ ઘણા બધા જે યોજનાઓ છે, ઘણા બધા અભિયાનો છે તેમાં તેઓએ સિંહ ફાળો આપેલો છે, અને ખાસ કરીને વાત કરીએ તો નર્મદા બચાવો અભિયાન એ તેમણે જ શરૂ કર્યું હતું. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતની અંદર આ અભિયાન ચાલી રહ્યું હતું, અને ખૂબ પૂરજોશમાં આ આંદોલન ચલાવ્યું હતું મેધા પાટકરે. અને ત્યારબાદ જે પરેશ ધાનાણીનું નિવેદન હવે સામે આવી રહ્યું છે કે પરેશ ધાનાણી કહી રહ્યા છે કે નર્મદા યોજના પાછળ મેધા પાટકરનો હાથ છે, મેધા પાટકરના કારણે નર્મદા યોજના પૂર્ણ થઈ શકી છે. અને તેના બાદ આજે પરેશ ધાનાણીનું નિવેદન છે તેમણે ટ્વિટર ઉપર ટ્વીટ કર્યું હતું, અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તેઓ સામે આવી રહ્યા છે અને તેમને નિવેદન આપી રહ્યા છે કે જે કોંગ્રેસ છે તે પહેલાથી જ ભાજપ વિરોધી રહી છે, નર્મદા વિરોધી રહી છે, અને તેના કારણે તેઓ નર્મદા જે યોજના છે તેઓ ક્યારેય પૂરી કરવા જ નહોતા માંગતા, તેઓ ક્યારેય પૂરી થવા જ દેવા નહોતા માંગતા, અને હવે જ્યારે જે યોજના અમે લોકો સફળ બનાવી રહ્યા છે, પૂર્ણ થઈ રહી છે, ત્યારે તેઓ આ પ્રકારનું નિવેદન આપી રહ્યા છે. ખૂબ શરમનાક ઘટના કહી શકાય કે પરેશ ધાનાણી કે જેઓ વિપક્ષના નેતા છે તેઓ આ પ્રકારનું નિવેદન આપી રહ્યા છે, તે ખૂબ શરમનાક બાબત છે તેવું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે. તેઓ નિવેદન આપી રહ્યા છે અને મેધા પાટકરને ક્યાંક આજે યોજના પૂરી પાડી છે, નર્મદા યોજના પૂરી થઈ છે, તેની પાછળ ક્યાંક મેધા પાટકરનો સિંહ ફાળો છે તેવી વકીલાત પરેશ ધાનાણીએ મેધા પાટકરના તરફેણમાં કરી છે. અને આ જ મુદ્દે ક્યાંક ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ગુજરાતના રાજકારણમાં અવારનવાર આપને પણ ખ્યાલ હશે કે વિધાનસભાની ચૂંટણી હોય કે કોઈ પણ ચૂંટણી હોય, પરંતુ ગુજરાતના રાજકારણમાં હંમેશા એક સક્રિય બાબત કહી શકાય કે ગુજરાતના રાજકારણમાં હંમેશા ગરમાવો આવતો રહે છે. કોઈને કોઈ બાબતે, કોઈને કોઈ નિવેદન પર જે આમને સામને વાંક પ્રહારો છે તે ચાલતા હોય છે, અને આ જ મુદ્દે ચર્ચા કરવા માટે એક કોલર મિત્ર અમારી સાથે જોડાયા છે. ઇન્દ્રસિંહ, સ્વાગત છે આપનું મારું મંતવ્યમાં. હેલો, હાજી, નમસ્કાર. નમસ્કાર ઇન્દ્રસિંહ, શું કહેવું છે આપનું? નર્મદા યોજના છે તેના ઉપર ક્યાંક ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. પરેશ ધાનાણીનું કહેવું છે કે મેધા પાટકરના કારણે નર્મદા પૂર્ણ થઈ છે. આપને શું લાગે છે? આજે ખરેખર નર્મદા તો જે અત્યારે માત્ર આ ભાજપ રોટલા સીટ પર જી. ઇન્દ્રસિંહ, આપના ટીવીનો વોલ્યુમ પ્લીઝ બંધ કરી દેશો. હેલો, હાજી, નમસ્કાર. જી નમસ્કાર, શું લાગે છે આપના મંતવ્ય જણાવો. હાજી બંધ જ. હાજી, આપના ટીવીનો વોલ્યુમ પ્લીઝ બંધ કરી દેશો અને આપના મંતવ્ય જણાવો. આ ખાસ તો કરીને મારે એ જ કહેવાનું છે કે આજે જે ભાજપ સરકારે જે નર્મદાનો વિલંબ કરે છે એનું કારણ એ છે કિસાનોને પરેશાન કરે છે. કારણ કે આમાં કોંગ્રેસ ને ભાજપ ને કઈ લેવા નથી. જે બજેટ ફાડ્યું છે એ બધું પૂર્ણ થઈ ગયું છે, અને નર્મદા પાણી જે કિસાનોને પરેશાન કરે, પાણી વીગ્યું દરિયામાં, કિસાનોને પાણી નથી આપ્યું, તો એ સરકારની જવાબદારી છે. આજે કોઈ પણ નિવેદન કરે એ તો સમજા
કે પણ આજનું અનાવરતના કારણે ભાજપ સરકાર નિષ્ફળ ગઈ છે, કારણ કે કિસાનોને પાણી આપ્યું નથી, દરિયામાં પાણી જતું રહ્યું છે. મારે બોટાદ જિલ્લાની અંદર કેનાલના કામમાં પાણી ગયું, બીજી જે ફરી જે લોખંડના પાઇપ નાખ્યા છે, વલભીપુર લઈ જાઉં, રાજુલા લઈ જાઉં, આમ લઈ જાઉં, એ ક્યાંય પાણી મળ્યા નથી અને પરેશાન થઈ ગયા. 4 મહિનાથી 1 ટીપું પાણી મળ્યું નથી. એટલે આ સરકારની, ભાજપ સરકારની અનાવડતના કારણે પણ કિસાનો પરેશાન થઈ ગયા છે. આ એક ભાજપ સરકારનો કેવો કાર્યક્રમ, જે પ્લાન અને નોન પ્લાન, અને જે પ્લાનમાં પૈસા વાપરતી નથી, નોન પ્લાનમાં આડેધડ પૈસા વાપરશે, આને કોઈ કહેવા વાળું છે જ નહીં. અને આ સરકારે જો પાયમાલ કર્યા હોય તો કિસાનોને બેહાલ કરી નીકળ. કિસાનોને ટપક ઇરિગેશન ને પાવાનું પાણી હતું, કિસાનોને કોઈ વાડીમાં પાણી ન મળે, કિસાનોને બજેટમાં કેટલો સહકાર આપ્યો, કિસાનોની માથે કિસાનોની કમર તૂટી ગઈ છે. પરેશ ધાનાણીએ તેવું નિવેદન આપ્યું છે કે જે નર્મદા યોજના છે તે કોઈ સરકારના કારણે નહીં, ભાજપના કારણે નહીં, પરંતુ મેધા પાટકર કે જેઓ સામાજિક કાર્યકર્તા છે તેઓએ આંદોલન કર્યું હતું ને ત્યારબાદ આ યોજના પૂર્ણ થઈ છે. કેટલું સત્ય લાગે છે આ નિવેદન? આ એ આંદોલન કર્યું એ સમય જુદો હતો, અત્યારે શું પૂર્ણ વિરામ તો થઈ જ ગયો છે, નર્મદાનું કામ તો થઈ જ ગયું છે ને પૂર્ણ જી, તો હવે પાણી દેવામાં શું તકલીફ છે ને? એટલે એનો જશ કોને આપી શકાય? નર્મદા યોજના પૂર્ણ થઈ ગઈ છે, પાણી નથી મળ્યું એ બીજાને બની વાત છે, પરંતુ નર્મદા યોજના પૂર્ણ થઈ તેનો જશ કોને જવો જોઈએ? આ જશ ભલે ભાજપ ને જાય કે ભાજપ એમ કે અમે લેવા, તો જશ એને જાય કે કોંગ્રેસે પાટનગર જે મેગા પાટનગર જે એમનું પાછું ખેંચી લીધું એને જાય, એને ખૂબ ખૂબ અભિનંદન આપી છે આપણે જી. ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે કોંગ્રેસ હંમેશા નર્મદા વિરોધી રહી છે, આપને શું લાગે છે? આજે નર્મદા વિરોધી ઈ સમય હતી, સમય પછી એનું વલણ પૂરું થયું ત્યારે જ પાણી મળ્યું છે, અને ઈ સમય અત્યાર સુધી રહ્યો તો પાણી ન મળે, એટલે પાટકરનો કઈ વાંક નથી જી. બિલકુલ ઇન્દ્રસિંહ, ધન્યવાદ અમારી સાથે જોડાયા તે બદલ. અને એક કોલર મિત્ર જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. ચિરાગભાઈ સ્વાગત છે આપનું મારું મંતવ્યમાં. નમસ્કાર. નમસ્કાર. નમસ્કાર ચિરાગભાઈ, શું કહેવું છે આપને, વિષય ખબર છે? આંદોલન કર્યું અને પૂર્વસવાટની જે પરિસ્થિતિ હતી એ અનુસંધાને ડેમનું કામ એ અટકાવી દીધું હતું, ત્યારે કોંગ્રેસ સરકાર કરી નથી શકી અને કોર્ટમાં પણ કેસ થયા હતા, પણ નરેન્દ્ર મોદીજી આવતા બંધની ઊંચાઈ વધારવા માટેની પણ પાસ કર્યું અને ડેમના દરવાજા ચડાવવાનું પણ કામ નરેન્દ્ર મોદીજી કર્યું. અને અત્યારે જે મહી પરિયોજના છે, સૌની યોજના છે, અને ડેમમાંથી પાણી ખેડ કચ્છ અને દ્વારકા સુધી પહોંચાડવાનું અને રાજુલાના રાયડી ડેમ સુધી પહોંચાડવાનું એને અભિગમ અપનાવ્યો છે. આવતા વર્ષેથી દર વર્ષે બધાને પાણી મળતું થઈ જશે અને આ વખતે મોજુદા જે આપણો રાજકોટનો ડેમ છે તેની અંદર એને પાણી પહોંચાડ્યું છે 90 પાણી મોભે. એટલે ઘણો ખરો 90% જશ આપણે એમ કે ભાજપ સરકારને આપવો પડે અને એમાં બધાની મદદ છે. અને અગાઉ પણ જ્યારે ડેમ બંધાયો ત્યારે સર્વ પક્ષોએ મહેનત કરી હોય, સ્થાપના કરી હોય, અને એક નેમ સરદાર વલ્લભભાઈ પટેલે કે સૌરાષ્ટ્ર અને ગુજરાતને પાણી મળે એ માટેની નર્મદા મૈયાની જે યોજનાઓ છે એ સર્વ વિકાસદાયી છે અને સૌરાષ્ટ્રને સર્વે 100% બનાવશે. પણ જે અત્યારે ખેડૂતોને અમુક જગ્યાએ પાણી ન મળતું હોય, પાઇપલાઈનનો પ્રશ્ન હોય, જે એ બધી પરિસ્થિતિ નિર્માણ થઈ હોય એને હિસાબે આ બધી પરિસ્થિતિ છે. બાકી તમામ જશ હું ભાજપ સરકારને જ આપું છું. જય હિન્દ, જય ભારત. બિલકુલ ચિરાગભાઈ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. અને એક કોલર મિત્ર જોડાયા છે. હનુભાઈ સ્વાગત છે આપનું મારું મંતવ્યમાં. હનુભાઈ શું કહેવું છે, વિષય ખબર છે આપને? નર્મદાના પાણી વિશે છે જી. શું માનવું છે આપનું? પરેશ ધાનાણીએ જે નિવેદન આપ્યું છે અને તમામ જે જશ છે તેઓ મેધા પાટકરને આપી રહ્યા છે, આપ કોને જશ આપી રહ્યા છો? હું તો મેડમ ગુજરાતની જનતાને જશ આપવા માંગુ છું કે આટલી બધી ધીરજ રાખી અને કરોડો રૂપિયાના ટેક્સ ભરી અને આ બંને સરકારોએ વારાફરતી જેને જેને જે રીતે ચાન્સ મળ્યો એ રીતે એમણે પ્રજાના પૈસાથી આ આખી યોજના તૈયાર કરી છે અને યોજના બનાવી છે. એના માટે જનતાના ખરેખર જનતાના આપણે કહેવું જોઈએ કે એમણે ટેક્સ ભર્યા છે, રૂપિયા ભર્યા છે અને કોઈએ ઘરના પૈસા કાઢી લેવાના પાણી મોભારે નથી લઈ ગયા. આપણે સમજીએ તો મેડમ આજે કરોડો રૂપિયા આપણે જે કમાઈએ છીએ એમાંથી ટેક્સ ભરીએ છીએ એમાંથી આ બનાવેલા છે.
એટલે કોઈ સરકારે કે કોઈ માણસના અને એવું ના કહી શકાય કે આજ માણસ થી થઈ ગયું બધું. હા, એ વસ્તુ નક્કી છે કે મેનેજમેન્ટ જેનું જે રીતનું સેટ થયું એ રીતે એમણે કર્યું એટલે એ વસ્તુ થઈ. પણ હજુ પણ મેડમ અર્ધું ગુજરાત એવું છે કે જે પાણી માટે તરસે મળે છે. આજે ટીવી ના પ્રોગ્રામો જો અલગ અલગ ચેનલો પર જોવામાં આવે તો ખ્યાલ આવે અમુક ગામડાઓમાં હજુ પણ મેડમ પાણી નથી મળતું. જેમ કે અમે અહીંયા 40 કિલોમીટર દૂર રહીએ છીએ નર્મદા થી વડોદરા, તો અમારે ત્યાં હજુ પણ અહીંયા 25 વર્ષથી ભાજપની સરકાર છે તો આ નંદેશ્વરી જીઆઈડીસી માં પીવા લાયક પાણી નથી. આ જીવતો જાગતો દાખલો હું બતાવવા માંગુ છું મેડમ તમને. જી, એટલે મારો મતલબ એ છે કે કોઈ જસ ખાટવાની જરૂર નથી. પ્રજાના પૈસે જ આ યોજના થયેલી છે. શ્રીફળ વધેરીને 5 કરોડ રૂપિયા વાપરી જાય, એના કરતા જો 5 ગામડાની કેનાલો બનાવી હોત તો એ ગામડા સુધી પાણી પહોંચે જ મેડમ. એ હજુ પણ બાકી છે અને ખેડૂતોને ખરેખર જરૂર છે આની. અને એ ખેડૂતોને જ્યાં જ્યાં જરૂર છે, તમે જો અમારા ધોળકા તાલુકાની આજુબાજુ હમણાં ફતેવાડી કેનાલ ના ઉપર પારા બાંધવા પડ્યા, એની આજુબાજુની જમીન તમે જોયા હો, ડાંગર તમે જોયા તો મેડમ પાદડા સુકાઈ રહ્યા છે. એના તૈયાર મોલ પાક તૈયાર થઈ જવાયો છે. છેલ્લા પાણી 2 પાણી લેવાના હતા એ પાણી આ સરકારે પૂરું નથી પાડ્યું. ચૂંટણી પહેલા વાયદા કરેલા, એટલે કોઈ સરકારના આપણે એમ કહીએ કે આમણે કર્યું, એ ઘરના પૈસા કોઈ નથી લાવ્યું મેડમ. પૈસા પ્રજાના છે અને પ્રજાના પૈસાથી જ આ થયેલું છે. એટલે કોઈએ એવી વાહવાહી કરવાની જરૂર નથી કે મેં જ આ બધું કર્યું છે. જી બિલકુલ. હવે મેધા પાટકરને આટલા સમય પછી હવે મેધા પાટકરને જશ આપવો અને મેધા પાટકરને આ સમગ્ર જે નર્મદા યોજના છે તેની વચ્ચે લાવવું અને હવે ગુજરાતનું રાજકારણ જે પ્રમાણે ગરમાઈ રહ્યું છે ક્યાંક આ બાબતે પણ રાજકીય રોટલા શેકવાનો તો વાત નથી ને? મેડમ એ બધું રાજકીય સાચી વાત છે, રોટલા શેકવાની વાત છે. મેધા પાટકરને તમે અત્યારે વચ્ચે લાવીને કહો કે એના લીધે થઈ ગયું, ખોટી વાત છે. આ તો સમગ્ર જયારે આપણા દેશ આઝાદ થયો ને ત્યારથી બધાએ નક્કી કરેલું હતું કે આ નર્મદાનું પાણી એટલું બધું કન્ટિન્યુ જ આવે છે અને એ દરિયામાં વહી જાય છે તો એનો સદુપયોગ કરીએ. અને એ એ સમયના નેતાઓને પણ મગજમાં આવ્યું કે આ પાણી ખરેખર સદુપયોગ થાય ને ખેડૂતોના કામમાં આવે. એના થકી એ કેનાલ બનેલી અને કેનાલ બન્યા પછી ખેડૂતો સુધી ધીરે ધીરે જેને જે રીતે સવલત થઈ એ રીતે એમણે જે નેતા આવ્યા એમણે જે મુખ્યમંત્રી આવ્યા એમણે એમની પ્રમાણે એમની બુદ્ધિ પ્રમાણે એમણે સેટ કરી અને બધાને પાણી પૂરું પાડ્યું. પણ એનો મતલબ એવો નહીં કે ભાઈ મેધા પાટકરે આ બધું કર્યું હતું એટલે આના લીધે થયું, કારણ કે એમણે તો વીજ પ્રાપ્તિ માટે બધી આંદોલનો કરેલા હતા. એટલે એ એની જગ્યાએ બરાબર છે, ભાજપ એની જગ્યાએ બરાબર છે, કોંગ્રેસ એની જગ્યાએ બરાબર છે. કદાચ એવું બને કે એ સમયે કોંગ્રેસે આ 70 વર્ષની અંદર ના જ કર્યું હોત તો આજે બીજી કોઈ નદીમાં નથી બન્યું. તમે જો આ મહીસાગરમાં પાણી એટલું બધું આવી રહ્યું છે કેમ ત્યાં નવો ડેમ નથી બનાવતા અને ત્યાંથી તે અડધું પાણી ચલો કે આપણે નર્મદાની કેનાલો નાખીએ કેમ એવું નથી કરતા? હજુ એવી ઘણી બધી નદીઓ એટલી બધી છે કે એમાં ડેમો બાંધી અને બીજી નદીમાં ઠાલવી અને હજુ પાણીનો સ્ત્રોત વધારવો હોય તો વધારી શકાય. કોઈ સરકાર નથી કરતી. કેમ નથી કરતી? કારણ કે પહેલા જેને છોડવો ઉછેર્યો છે ને એ છોડ મોટો થયો છે ને હવે ફળ આપે છે એટલે બધા એમ કે છે કે આ તો મેં આની વાડ કરી હતી, મેં આના પાણી પાયું હતું, આની બાજુ મેં મીઠું નાખ્યું હતું એટલે આ ફળ મીઠા થયા. એ બધી ખોટી વાત છે. હું તો એવું જ માનું છું મેડમ, કારણ કે મારા આજે 52 વર્ષ થયા એટલે મેં આ બધી વસ્તુઓ જોયેલી છે. પહેલાની સરકાર, વચ્ચેની સરકાર, પછીની સરકાર, ટેકાવાળી સરકાર, આ બધું મેં જોયેલું છે એટલે મને ખબર છે. આ પ્રજાના પૈસાથી જ બનેલું છે મેડમ. આમાં કરોડો રૂપિયા ખવાઈ પણ ગયેલા છે, છતાંય મારા ભાઈ ધીરે ધીરે પહોંચ્યું છે. પણ અડધું ગુજરાત હજુ તરસે મળે છે એ પણ સનાતન સત્ય છે મેડમ. જી હનુભાઈ બિલકુલ, ખૂબ સરસ વાત આપે કરી, ધન્યવાદ અમારી સાથે જોડાયા, આપને મંતવ્ય જણાવે તે બદલ. અન્ય એક કોલર મિત્ર જોડાયા છે, રામભાઈ આપનું સ્વાગત છે મારું મંતવ્યમાં. હા નમસ્કાર બેન. નમસ્કાર રામભાઈ, શું કહેવું છે આપનું? પરેશ ધાનાણીનું જે વિવાદાસ્પદ નિવેદન, હવે ક્યાંક ગુજરાતનું રાજકારણ ગરમાયું છે, નર્મદા યોજના પર રાજકારણ, શું કહેવું છે આપનું? ચોક્કસ આપણે નર્મદાની ઉપર ઘણું બધું રાજકારણ ખેલાયું, પાછલી સરકારો આવી ગઈ, પણ નર્મદા જે ડેમ બન્યો છે એ કોઈ એક વ્યક્તિના લીધે કે કોઈ પણ એક પક્ષના લીધે નથી બન્યો. એમાં ઘણા બધા મુખ્યમંત્રીઓ જે આપણા હતા એનો પણ ભોગ છે. સાધુ સંતો, મેં એવું સાંભળ્યું છે કે જ્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ કોંગ્રેસના, એ જ્યારે આડા ફાટતા હતા કે અમે ગુજરાતને પાણી નહીં આપીએ, ડેમ નહીં બનાવવા દે, હાઇટ નહીં બનાવવા દે, ત્યારે એક ગુજરાતના એક આપણા એક સાધુએ
મુખ્ય દિગ્વિજયસિંહને સમજાવવાના પ્રયત્નો કર્યા હતા. ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ હોય કે ભાજપ હોય, પાણીના નામે, પ્રજાના નામે રોટલા શેકતું હોય તો ખરેખર એ ખોટું જ છે. અને અનુભાઈએ કીધું એમ, હજી ઘણી બધી એવી કેનાલો છે કે માઇનોર કેનાલોમાં જ્યારથી બેન બની ને ત્યારથી હજી સુધી એક પાણીનું નર્મદાનું આવ્યું નથી. તો સરકારે અને વિરોધ પક્ષે આ કરવાની જરૂર છે, નહીં કે કોણે બનાવ્યો ડેમ ને કોણે નહીં બનાવ્યો. લોકોને તમે શું આપી શકો છો એ અત્યારે જોવાનું છે પ્રાથમિકતા. જી રામભાઈ, જે પ્રમાણે પરેશ ધાનાણી હવે મેધા પાટકરને વચ્ચે લાવી રહ્યા છે અને તમામ જશ મેધા પાટકરને આપી રહ્યા છે, તે વિશે આપનું શું કહેવું છે? હવે મેઘા પાટકરને લોકો ઓળખે છે, એને પણ રોટલા શેકી લીધા, પણ એ પણ વિસ્થાપિતોના નામે. હજી વિસ્થાપોની સ્થિતિ મેઘા પાટકર જો કરતા હોય તો હજી આપણા મોદી સાહેબ આવ્યા કે ભાજપની સરકાર કેન્દ્રમાં પણ છે, ગુજરાતમાં પણ છે, મધ્યપ્રદેશમાં પણ ભાજપની સરકાર છે, રાજસ્થાનમાં ભાજપની સરકાર છે, પણ વિસ્થાપિતોના જે પ્રશ્નો છે એ હજી ક્યાંક ને ક્યાંક ઉકેલા વગરના છે. વિસ્થાપિતોને હજી હક મળ્યો નથી એ હકીકત છે, પણ રાજકારણ ખેલવાને બદલે એને પણ તમે હક આપો, એનું જે જમીન એની જે ગઈ છે એને પૂરું વળતર આપો અને ખેડૂતોને પાણી આપો, એટલે પ્રશ્ન હલ થઈ જાય. જી રામભાઈ, ધન્યવાદ અમારી સાથે જોડાયા તે બદલ. જે પ્રમાણે ચર્ચા ચાલી રહી છે ને, કોલમ મિત્રએ તો ખૂબ સરસ વાત કરી કે કોઈ એકને જશ આપવું ના જોઈએ, કોંગ્રેસ કે ભાજપ કે કોઈ પાર્ટીને નહીં, પરંતુ ગુજરાતની જે જનતા છે તેને જશ આપવો જોઈએ. કારણ કે ગુજરાતની જનતાએ જે પેશન્સ રાખ્યો છે, ગુજરાતની જનતાએ જે ધીરજ રાખી છે અને આટલા વર્ષો સુધી જે રાહ જોઈને ત્યારબાદ નર્મદા યોજના જો પૂરી થતી હોય તો કોઈ મોટી વાત નથી. કારણ કે સરકારની ફરજમાં આવે છે, સરકારની રિસ્પોન્સિબિલિટી છે તે પૂરી કરવાની, અને જે જનતા ટેક્સ ભરી રહી છે, જનતાના જે પૈસા છે તેના કારણે જ આ જે યોજનાઓ બની રહી છે, એટલે કોઈને જશ આપવાની જરૂર નથી. આ ચર્ચાને આગળ યથાવત રાખીશું, હાલ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. મારું મંતવ્ય કાર્યક્રમ ચાલી રહ્યો છે અને આપનું સ્વાગત છે ફરી એકવાર મારું મંતવ્યમાં. નર્મદા યોજના મામલે ઘમાસાણ આજ વિષય છે, આજનો આજ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. અને ચર્ચા એ છે કે પરેશ ધાનાણી કે જેઓ વિપક્ષના નેતા છે, તેઓએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું છે કે મેધા પાટકર કે જેઓ નેશનલ સોશિયલ એક્ટિવિસ્ટ છે, એટલે કે રાષ્ટ્રીય સામાજિક કાર્યકર છે, તેઓએ ઘણા બધા આંદોલન કર્યા છે, ઘણા બધા અભિયાનમાં તેઓએ ભાગ લીધો છે, અને ખાસ કરીને તેઓ ડેમ મુદ્દે, જે પાણી છે તેના મુદ્દે, દલિતો મુદ્દે કે મહિલાઓ મુદ્દે તેઓ વધારે અભિયાન ચલાવતા હોય છે તેવી તેમની ક્યાંક છબી. અને હવે ક્યાંક રહી રહીને પરેશ ધાનાણી આપી રહ્યા છે જશ મેધા પાટકરને. તેઓ કહી રહ્યા છે કે જે નર્મદા યોજના પૂર્ણ થઈ ગઈ છે તે મેધા પાટકરના કારણે થઈ છે, કારણ કે જો મેધા પાટકરે આંદોલન ન કર્યું હોત તો ક્યાંક નર્મદા યોજના પૂર્ણ ન થઈ હોત. હવે કેટલી સત્યતા છે આ વાતમાં તે તો ક્યાંક પ્રજા પણ જાણતી હશે, ગુજરાતની જનતા પણ જાણતી હશે, તમામ નેતાઓ પણ જાણતા હશે, અને ખાસ જે નેતા પોતે નિવેદન આપી રહ્યા છે તેઓ પણ જાણતા હશે. પરંતુ આ તો રાજકારણ છે, એટલે કોઈ પણ કંઈ પણ નિવેદન આપે છે. અને હાલ આજ મુદ્દે ચર્ચા કરવા માટે એક કોલમ મિત્ર જોડાયા છે. મનસુખભાઈ, સ્વાગત છે આપનું મારું મંતવ્યમાં. હેલો, સંપર્ક ખોરવાઈ ગયો લાગે છે. તો મનસુખભાઈ જે કોલર જોડાયા હતા, તમામ જે કોલર મિત્રો છે તે કોલ કરો ત્યારે તમારા ટીવીનો વોલ્યુમ પ્લીઝ બંધ કરી દેશો, જેથી કરીને આપ સ્પષ્ટ રીતે ચર્ચા કરી શકાય, આપના જે મંતવ્યો છે તે આપ સ્પષ્ટપણે જણાવી શકો, એટલા માટે જ ટીવીનો વોલ્યુમ પ્લીઝ બંધ કરી દેશો. તો જે ચર્ચા ચાલી રહી છે કે નર્મદા યોજના મામલે ઘમાસાણ, પહેલી વારનું નથી કે જ્યારે નર્મદાના પાણી ઉપર કે નર્મદાની યોજના ઉપર ક્યાંક રાજકારણ ગરમાયું હોય કે રાજકારણ રમાતું હોય, કારણ કે પહેલાં પણ અનેક વાર આવું બની ચૂક્યું છે. ચૂંટણી આવતી હોય ત્યારે પણ નર્મદાના નામ પર ક્યાંક લોકો પોતાના રાજકીય રોટલા શેકતા હોય છે, અને અનેક વાર આવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. અને ફરી એકવાર, હજી તો ચૂંટણીની વાર છે, એક વર્ષ જેટલી વાર છે ચૂંટણીની, પરંતુ તેમ છતાં પણ નર્મદા યોજના મુદ્દે જે ઘમાસાણ છે, જે રાજકારણ છે તે ક્યાંક થંભવાનું નામ નથી લેતું. અને આજ મુદ્દે ફરી એકવાર મનસુખભાઈ જોડાઈ ગયા છે. મનસુખભાઈ, સ્વાગત છે આપનું મારું મંતવ્યમાં. મેડમ નમસ્કાર. નમસ્કાર મનસુખભાઈ, શું કહેવું છે આપનું? પરેશ ધાનાણીનું જે વિવાદાસ્પદ નિવેદન છે નર્મદા યોજના મુદ્દે, તેઓએ કહ્યું છે કે જે મેધા પાટકર છે તેઓના કારણે નર્મદા યોજના પૂર્ણ થઈ ગઈ છે, આપનું શું, આપને શું લાગે છે? નર્મદા નું કામ જેવી રીતે સ્ટેપ આવ્યો, જેવો સમય આવ્યો, એ પ્રમાણે કામ થયું છે. નર્મદાની અંદર કોઈ જશ ખાતવાની જરૂર જ નથી. એનું કારણ એવું છે, પ્રજાના પૈસા છે, સારામાં સારું કામ કર્યું હોય કે જેવી ટેકનોલોજી હતી એવું કામ થયું છે. કોંગ્રેસની સરકાર હતી એ સમય એવો હતો, એવું કામ થયું. મોદી સરકાર આવી એવો સમય આવ્યો, કામ એવી રીતના થયું. એટલે જશ તો સરદાર વલ્લભભાઈ પટેલ જ લઈ ગયા, આનો બાકી કોઈની હેસિયત નથી કે આ કામ અમે કર્યું. પ્રજાનો ટેક્સ કોંગ્રેસની સરકાર હતી ત્યારે કેટલા હતા, અત્યારે કેટલો ટેક્સ લેવાય?
જી મનસુખભાઈ, ભાજપ તો એવું કહી રહ્યું છે કે કોંગ્રેસ છે તે નર્મદા વિરોધી છે, કોંગ્રેસ ના નેતાઓ ક્યારે ઈચ્છતા જ નહોતા કે નર્મદા યોજના પૂરી થાય. ના ના ના, એ વસ્તુ તમે આજથી આજથી 20 વર્ષ 25 વર્ષ પહેલા જુઓ, તમારા અમારા ગામડાની પરિસ્થિતિ જુઓ. આજે 90% ઘર એવા પરિવાર છે કે હજી કોઈ કઈ બે હાંધા નથી હટતા. તો ભાજપ એ કે અમે હજી કઈ કરી નથી. 90% ગામડાની અંદર 90% પરિવાર એવા છે કે એ લોકો હજી કાંઈ કરી નથી શકતા. એના ઘરે પ્રસંગ આવીને ઉભો રહે, લઈને બેંક ના દોડા કરવા પડે, કોઈના ઘર ના પગ દબાવવા પડે, મારા ઘરે પ્રસંગ આવ્યો 2 લાખ ની જરૂર છે. તો એનો જસ્ટ કેમ નર્મદા બેન ભાજપ વાળા નથી લેતા? હજી અમારા હિસાબે 25-25 વર્ષ ગામડા ની અંદર પરિસ્થિતિ આવી. જી, તો આપ ક્યારે આ મુદ્દે રજૂઆત કરો છો? રજૂઆત કરી અમારું ક્યાં, કોઈનું ખેડૂત કોઈનું ગામડાના લોકોનું ક્યાં ચાલતું જ નથી. છતાં પણ કોઈ નિવારણ નથી આવતો. હવે ચૂંટણી આવે એટલે અમે આમ કરશું, અમે તેમ કરશું, કામ કરશું, અમે તેમ કરશું, એવા વાયદા આપે, પણ કાંઈ ગામડાની પરિસ્થિતિમાં કાંઈ સુધારો જ નથી. તો પ્રજા એટલી સમજદાર છે, આપ જે પ્રમાણે વાત કરી રહ્યા છો આપ પણ એટલા સમજદાર છો, પ્રજા પણ એટલી સમજદાર હશે જ. કારણ કે આટલા વર્ષોથી જો કોઈ માણસ એકવાર છેતરી શકે, બે વાર છેતરી શકે, પરંતુ આટલી વખત છેતરાવું તો પછી પ્રજા પણ પ્રજાની પણ ક્યાંક ભૂલ છે ને? હા, ભૂલ પ્રજાની છે એવું નથી, પણ આ માહોલ જ એવો બનાવી નાખે ગામડાની અંદર કે સિટીની અંદર. ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસે ઘણો વિરોધ કર્યો, ભાઈ બ્લેક પેપરથી ચૂંટણી કરો. અમે અમે ગામડાની અંદર ઘણી વખત એવું થાય છે, 900 નું વોટિંગ કરતા હોય અમે ગામડાની અંદર, તો તારે જો કાઢી લઈ દઈ કે આને આટલા જ મત પડ્યા હોય, છતાં વધારે નીકળે, ક્યાં લે ગોતવા જવું, અમારે ગામડા વાળા ક્યાં ગોતવા જાય. તો હવે શું લાગી રહ્યું છે, હવે જે આવનારી ચૂંટણી છે તેમાં શું લાગી રહ્યું છે? આવનારી ચૂંટણીમાં હજી અમે તો એમ જ કહીએ છીએ કે વોટિંગ જ્યાં સુધી મશીન આવશે ત્યાં સુધી તો ભાજપ જ આવે. જી જી, બિલકુલ મનસુખભાઈ, ધન્યવાદ અમારી સાથે જોડાયા, આપના મંતવ્યો જણાવ્યા તે બદલ. તો આજની જે ચર્ચા હતી કે નર્મદા યોજના મામલે ઘમાસાણ, ખરેખર ઘમાસાણ તો ચાલી રહ્યું છે ને, આજે નહીં, આજની વાત નથી, પરંતુ પહેલાં પણ અનેક વાર આવું બની ચૂક્યું છે કે જ્યારે ચૂંટણી આવવાની હોય કે જ્યારે પણ ચૂંટણી વખતે જે નેતાઓ છે તે અવનવા પ્રયાસો કરતા હોય છે, જે મતદારો હોય છે તેમને રીઝવવાના, અને હવે તો ચૂંટણીની વાર છે, પરંતુ તેમ છતાં પણ નર્મદા યોજના છે ક્યાંક તેના મુદ્દે જે ઘમાસાણ ચાલતું હોય છે, તેના મુદ્દે જે યુદ્ધ ચાલતું હોય છે કે રાજકારણ ચાલતું હોય છે તે થંભવાનું નામ નથી લેતું. ને કહેવાય છે કે પ્રોગ્રામના પહેલાં જ મેં ક્યાંક વાત કરી હતી કે પાણી જે આગ ઓલવાનું કામ કરે છે, પરંતુ અહીં જે નર્મદાનું નીર છે, ક્યાંક નેતાઓ એ નીરને લઈને, પાણીને લઈને આગ લગાડવાનું કામ કરી રહ્યા છે. તો આ સાથે જ આ ચર્ચાને સમાપ્ત કરીશું, ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાર સુધી રજા આપશો, નમસ્કાર.